सदानन्दम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरा वार सुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरात्नाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः

અને મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને એમ કથા સંભળાવે છે કે મહારાજ શિરપુર શહેરથી ફરતા ફરતા કામાક્ષી દેવી આવ્યા છે ત્યાં આગળ રહેલા ઘણા બધા સિદ્ધો એના પાખંડને ખુલ્લું કરે છે ત્યારે એ બધાએ ભગવાનનો વિરોધ કરે છે ગામની અંદર રહેલા પીબેકને જઈને આ વાત કરે છે પીબેકે પહેલાં તો બ્રાહ્મણ મોકલ્યો પોતાની મોટાઈ જણાવવા મહારાજ ડગ્યા નહીં પીબેક પોતે આવ્યો છે મહારાજની આજુબાજુના સિદ્ધોને મારી નાખવાની ધમકી આપી છે કે તમે બધાએ કાં તો ભાગી જાઓ કાં તો મારા શિષ્ય થઈ જાઓ આવું કહે છે ત્યારે ઓલા સિદ્ધો કહે છે આપણી અંદર તો કંઈ સિદ્ધા આમેય નથી હાલો જનોઈને કંઠે ઉતારીને પીબેકના થઈ જઈએ આવું સિદ્ધોનું મન કાચું પડ્યું છે મહારાજની સાથે જે હતા એનું હવે આગળ સ્વામી લખે છે મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કહે છે પૂર બીજું તરંગ પાંત્રીસ सिद्धने धीरज त्यागने मनहि जब कि न तबीहारि बोलत बै धीरज रखोन् तव बोलत बोलतबै धीरज रखोन् शिष्य करे मोकू प्रथम પીછે તુમારી બાત હોત સિદ્ધો જ્યારે મનમાં ધીરજ ત્યાગવા લાગ્યા ત્યારે શ્રીહરિ બોલ્યા સિદ્ધો થોડીક ક્ષણ તો ધીરજ રાખો આ પીબેક પહેલા મને શિષ્ય કરે તમારી વાત તો પછીની છે ભયથી અકળાઈને સંતાવા કેમ માંડ્યા છો હવે જુઓ શું થાય છે સિદ્ધો ભયના માર્યા ધીરજ ત્યાગી દઈને શ્રીહરિ પ્રત્યે બોલ્યા આપને અત્યારે જ ભાગી જઈએ આ તો જરૂર તમને મારી નાખશે પીબેક આવ્યો નહોતો ને હામે ત્યાં સુધી તો પીબેકનું નામ સાંભળીને સીધો થોડું ડરી ગયા પણ મહારાજે જ્યારે કીધું કે તમે ચિંતા ન કરો હું બેઠો છું ને એટલે સિદ્ધોને થોડી ધીરજ થઈ ગઈ અને રસોઈ બનાવવા લાગ્યા રસોઈ જમવાય બેસી ગયા પણ હવે પીબેક હામે આવી ગયો છે અને પીબેકનું જે સ્વરૂપ છે એટલું ભયાનક છે કે જેને જોઈને જ વ્યક્તિ ડરી જાય આજે પણ આપણા દેશની અંદર એવા બાવાઓ નિર્વસ્ત્ર નાગા બાવાઓ જે કેવા આવતા હોય બીજા એવા કેટલાય ફકીરો પીરો આવતા હોય ગામડાની અંદર ભોળા બેનો હોય એને ભય બતાવી એની પાસેથી રૂપિયાઓ આજે લઈ લે છે દાગીનાઓ આજે લઈ લે છે આજના યુગમાં કંડારી ગુરુકુલની અંદર એક આવેલો કપડા વિનાનો અને એનાથી જમાત હતી સો દોઢસોની ની ગુરુકુલથી દૂર આજથી બે ચાર વરસ થયા આવીને કે મને આટલા રૂપિયા આપો ગુરુજી હાજર નહોતા સંતો સંતો હતા અમે બે ચાર એટલે કીધું કે તમારે ચોખાની જરૂર હોય દાળની જરૂર હોય તો રસોઈ તમને રાંધવાનું આપીએ પણ એ કે રૂપિયા દો એટલે અમે કીધું અમારી સંસ્થામાં રૂપિયા અમે કોઈને દેતા નથી અજાનાને પણ અનાજ જોઈતું હોય તો તમને અનાજ અને રાંધેલું જોઈએ તો રાંધેલું અને એ બાઓ જે બેફામ ગાળો બોલતો હતો અને જે ધમકી આપતો હતો કે હું તમારું આ હળગાવી દઈશ આ કરી દઈશું અમે આટલા છીએ અહીં સ્મશાનમાં બેઠા છે ને આમ કરીને આમ કરશું આખરે એને પકડીને બહાર મૂકી આવવું પડે ચોકીદારને કીધું એ પકડીને ગેટની બહાર પણ એટલી બધી એને ધમકી આપી અને એવું બોલતો હતો કે આપણને એવું લાગે કે અમે તો સાધુ છીએ અને શાસ્ત્રને વાંચતા હોઈએ મહારાજનું રોજનું બળ હોય પણ જો સામાન્ય વ્યક્તિની આગળ એવી ભાષા બોલે તો ડરી જ જાય એને એમ જ થાય કે આપણે આમાં ફસાવું નથી રૂપિયા આપી દો છૂટા થઈએ એવી ધમકી આપે મર જાઓ કે જલ જાઓ કે એ કર દેંગે એ કર દેગે એસા હોગા એવું બોલતો તો એ ગજબનું આવી રીતે ખોટી રીતે પીબેક હામે આવ્યો છે હવે પીબેકનું જે સ્વરૂપ આ બાવાને મેં જોયેલો છે એટલે મને ખબર કે એક વખત તો જો તમે બરાબર શાસ્ત્રને જાણતા ના હોત તમારી પાસે ભગવાનનું બળ ના હોય મોટા પુરુષનો આશરો ના હોય તો એક વખત તો તમને બીક લાગી જ જાય એવું એનું સ્વરૂપ હતું હવે આ પીબેક જ્યારે હામે આવ્યો છે ત્યારે સીધોને એમ થાય છે કે મરી જઈશું અહીંથી ભાગી જઈએ દૂર જતા રહીએ જ્યારે એમની ધીરજ ડગી ત્યારે મહારાજ કે છે સીધો તમે થોડી વાર તો ધીરજ રાખો હજુ ખેલ શરૂ ક્યાં થયો છે એને શિષ્ય કરવા હોય તો પહેલા મને શિષ્ય કરે તમારે તો પછી થવાનું છે ત્યારે ઓલા સિદ્ધો કે મનમાં અકળાઈ ગયા છે કે વરની તમને મારી નાખશે તમે આ છોડો અમે ધીરજ અમારી અંદર રહી નથી જ્યારે એવો સમય આવે ત્યારે જ ખબર પડે આપણી અંદર કેટલી ધીરજ છે આપણને ભગવાનમાં કેટલો વિશ્વાસ છે એ તો એવો સમય જ્યારે આવે ત્યારે જ ખ્યાલ આવે આ સિદ્ધો જ્યારે ડરી ગયા છે શ્રીહરી પ્રત્યે બોલ્યા આપને અત્યારે જ ભાગી જઈએ આ તો જરૂર તમને મારી નાખશે આ દુષ્ટ અત્યંત પાપી છે એને અમે બધા જાણીએ છીએ આ દારૂડીયો નિર્દય છે મોટા મોટા રાજાઓ પણ આનાથી કંપે છે શ્રીહરી અને સિદ્ધોની પરસ્પર વાતોને સાંભળીને પીબેક ક્રોધ કરીને બોલ્યો હજુ મહારાજ પીબેક જોડે તો વાત કરતા જ નથી પણ મહારાજ અને સિદ્ધો વચ્ચેનો જે વાર્તાલાપ છે એ પીબેકે સાંભળ્યો પીબે ક્રોધ કરીને બોલ્યો હે બ્રહ્મચારી મારો પ્રતાપ દેખ અત્યારે જ તને પહેલાં મારો પ્રતાપ દેખાડું છું તે જોઈને મને સાચો સિદ્ધ જાણજે અને પ્રતાપ ન દેખાય તો ખોટો માનજે આટલું બોલીને પીબેકે ત્યાં આગળ રહેલા વડના ઝાડ ઉપર મૂઠ નાખી તેથી તે વડ તે જ વખતે સુકાઈ ગયો આખો વડ સુકાઈ ગયો ઘેગુર વડ લીલો છમ વડ ખાલી એને ઉપર દાના જ નાખ્યા મૂઠ નાખી એનાથી આખો વડ સુકાઈ ગયો બોલો ભગવાન બાજુમાં હોય તોય ધીરજ રે આપણી આપણી આપણે માની લો અત્યારે પેલા મહારાજની બાજુમાં જે સીધો છે એની જગ્યાએ આપણે આપણી જાતને મૂકી દો અને આપણને એવી ખબર છે કે આ નીલકંઠ હોરની જે ભગવાન છે એટલી ખબર છે અને આપણી નજર સામે આવો પીબેક જેવો વ્યક્તિ આવ્યો છે અને એમ કહે છે કે જેને બચવું એ જતા રહો કે મારા સરને થઈ જાઓ નહીં તો આ વળની જે દશા થઈ છે તમારી થશે તો આપણું કેવું થાય થોડુંક અંતરમાં ઊંડા ઉતરીને સાચું રિઝલ્ટ લેજો ખોટું ના લેતા અંતરમાં ઊંડા ઉતરીને આપણને ભગવાનમાં કેટલો વિશ્વાસ આવે આવું જો થયું હોય તો આપણી નજર સામે વળ સુકાઈ જાય એવું આપણે જોઈએ અને તોય આપણને એમ થાય કે આ ભગવાન છે મને કદાચ આમ તો પાકો તો એને કીધો છે કે એને તો એમ થાય કે ભગવાન છે એની જે ઈચ્છા હશે કદાચ મારી ઉપર નાખશે ને મારા દેહ છૂટી જશે તો પણ શું મારા આત્માને તો ભગવાન લઈ જશે ધામમાં પણ આવા સમયે ધીરજ રાખવી બહુ કઠિન છે પણ આવા સમયે જ એને ધીરજ રહે એ જ ભગવાનનો પાકો ભક્ત આપત્કાળમાં જેને ધીરજ રહે એ જ ભગવાનનો પાકો ભક્ત જેને કપરા સમયમાં ધીરજ રહે એને જ ભગવાનમાં સાચો વિશ્વાસ કહેવાય આપણા કેટલા બધા ભગવાનના ભક્તો એવા થયા જેને સમયે સમયે ધીરજ રાખી છે ઘણા બધા એના આખ્યાનો છે પરંતુ એવા આખ્યાનમાં ઊંડા ન જતા એટલી તો ખાસ ટકોર કરું કે તમારા કે મારા જીવનની અંદર ક્યારેક કોઈક એવી પરિસ્થિતિ સર્જાય કે આપણને કોઈ રસ્તો ના દેખાય કોઈ બાજુ જવાનો રસ્તો ન દેખાય ત્યારે ભગવાનના ભક્ત માટે સૌથી સારામાં સારું આભૂષણ છે ભજન ધીરજ સહિત ભજન આપણા માટેનું સૌથી મોટું ઔષધ છે ધીરજ સહિત ભજન ભગવાનને હંભારો અને ધીરજ રાખો ઘણીક વખત ભગવાનના ભક્તો આવેગમાં આવીને ધીરજ ગુમાવતા થોડી ઘણો કંઈક એવો અઘટિત પ્રસંગ બની જાય અને ભગવાનનો ભગત હોય તોય પણ ઝેર પીવાના પ્રસંગો થાય છે આપઘાત કરવાના પ્રસંગો થાય છે આ બધું ક્યારે બને છે જ્યારે વ્યક્તિ ધીરજ ગુમાવે છે ત્યારે યાદ રાખો રાત આવી છે તો સૂર્ય પણ સવારે આવવાનો જ છે રાત પડી છે તો સવાર થવાનો જ છે દુઃખ આવ્યું છે તો સુખ આવવાનું જ છે એ સિક્કાની બે બાજુ જેવું છે માટે થોડી ધીરજ રાખવી જોઈએ સંધ્યા સમે સૂરજ અસ્ત થાય થતે પ્રભાતે વળીતે જનાય એવી જ રીતે સુખ દુઃખ કેરા આવે અને જાય દિનો ઘનેરા સંધ્યા સમય સૂરજ આથમે એ જ પાછો સવારમાં આવે છે એવી રીતે સુખ અને દુઃખના દિવસો આવજાવ આવજાવ કરે જ છે પણ થોડી ધીરજ રાખે ભગવાનના ભક્ત જ્યારે ભગવાનને આપણે ભજીએ જ છીએ જ્યારે આપણે નિત્ય કથા વાર્તાનો પ્રસંગ રાખીએ છીએ ત્યારે દુઃખના સમયની અંદર તરત અકળાઈ ના જઈએ તરત કોઈ નિર્ણય ના લઈએ જે સમયે અતિ વિકટ પરિસ્થિતિ આપણી હોય ત્યારે કોઈ નિર્ણય તાત્કાલિક ના લેશો એ વખતે લીધેલો નિર્ણય આપણા જોખમમાં જ હોય આપણે જેટલા દુઃખમાં હોય એનાથી દુઃખ વધે ઘટે નહીં એ વખતે સાના સમજવું ભગવાનના સંતો ભક્તોની બાજુમાં જઈને બેસવું એની આગળ આપણા દુઃખને રજૂ કરવું પછી એ આપણને જે રસ્તો બતાવે એ રસ્તે ચાલવું ધીરજ રાખવી અગત્યનું એ છે ભગવાન ભજવામાં પણ ઘણાને ઘણા દુઃખ આવે છે ધીરજ રાખી છે પિબેકે જ્યારે આ વડને સૂકવી નાખ્યો ત્યારે પછી એ પિબેક એ વડને સૂકવીને વરનીને કહે છે સાંભળો એ સે હાલ અબ કરહુ તિહારા બરની માનહુ બચન હમારા બરની હસે બોલત ઓ તબ બરની હસે बोलत ओ वट जैसे हम कुन देखे देखेऊ वट जैसे हम कुन देखे देखेऊ जो जो बात करनी हो तेरे अब दो उ, सिद्ध बैठे है बेरे सो कर ले सा મ્રથ હોય જેતા કર કરલે સાથ હોય જેતા મે દેખ હું કેતા મે દેખે હું તેરે હે કેતા જો બાત કરની હોય તેરે રે ધીર ગંભીર માણસો ધીર ગંભીર પુરુષો જેની અંદર આંતરિક જબરજસ્ત બળ છે એવા પુરુષો જાજુ બોલતા નથી હોતા બહુ બળ કરીને જેમ તેમ બોલે નહીં જેમ તેમ ભાષણો ના કરવા માંડે બહુ ધીરજતાથી પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં તમે દર્શન કરજો ગુરુજી આધ્યાત્મ માર્ગની અંદર તો છે જ પણ અત્યારે વ્યવહાર માર્ગની અંદર છેલ્લા પાંચ પાંચ વર્ષથી છે પણ ગુરુજી જ્યારે વ્યવહાર માર્ગની કોઈ પણ વાત કરતા હશે ગમે એવી પરિસ્થિતિઓ સર્જાઈ ગઈ હશે ને એની વચ્ચે બોલતા હશે ત્યારે શબ્દે શબ્દે એમની ધીરજ એક એક શબ્દની અંદર દર્શન થશે કેવી વિકૃત પરિસ્થિતિઓ સંપ્રદાયમાં સર્જાતી હોય કેવા વિકૃત પ્રવચનો થતા હોય એની વચ્ચે પણ પૂજ્યપાદ ગુરુજીની વાત એ જ વિષયલક્ષી કોઈ વ્યક્તિ સાંભળે ને તો એને એની અંદર આધ્યાત્મના દર્શન થાય આ ધીરજ પુરુષો ભગવાન શ્રીહરિ સામે પીબે ક્રોધથી બોલે છે અસમર્થ વ્યક્તિ ક્રોધે કરીને કરીને અસમર્થને ક્રોધ બોલવું પડે અને ક્રોધનો આશરો લેવો પડે સમર્થને ક્રોધ ના કરવો પડે અસમર્થને ધુઆપુઆ થઈને આવવું પડે સમર્થ હોય ને એ શાંત જીતે બેઠો હોય કારણ કે એને ખબર છે હું સૂર્ય જ છું સૂર્ય ગમે એટલા ચંદ્ર આકાશની અંદર પાંચ દસ પચીસ ચંદ્ર કદાચ થઈ જાય કાલે તો સૂર્યને એમ ના થાય કે હું એકલો છું ને પચીસ ચાંદા આકાશમાં થઈ ગયા મારું શું એમ થાય થાય પચાસ ચાંદાઓ ભેગા થઈને ગમે એટલી પાડે થાય સૂર્ય ડગે સૂર્યને ખબર છે મારું એક કિરણ આ પૃથ્વી ઉપર કે આ બ્રહ્માંડમાં ફેલાશે ત્યાં પચીસ ચંદ્ર હશે તો એ ઢંકાઈ જશે પચાસ ચંદ્ર હશે તો એ ઢંકાઈ જશે એક હજાર ચંદ્રમાં હશે તો એ ઢંકાઈ જશે સૂર્યને ખબર છે જેને પોતાની એવી ખબર છે કે મારામાં તાકાત ઓછી છે એ જ વ્યક્તિને ગુરકવું પડે છે એ જ વ્યક્તિને ક્રોધ પ્રગટ કરવો પડે છે પણ જે ખરેખર શક્તિમાન છે એને ક્રોધનો આશરો લેવો પડતો નથી એ તો એની આંતરિક તાકાતથી એની આંતરિક પ્રતિભાથી એની આંતરિક શક્તિથી એની આંતરિક મોટાઈથી સ્થિર હોય છે શ્રીજી મારા સ્થિર થઈને બેઠા છે પીબેક બોલ્યો વર્ની હવે હું આવા જ હાલ તારા કરું કે મારી વાતને માની લે છે જોયો કેવો છે ઓર્ડર કરે છે મહારાજને વર્ષના છે મારી વાત માને છે કે આ વડ જેવી તારી દશા કરું ત્યારે વરની હસીને કહ્યું ભગવાન આવે બોલ્યા મને વડના ઝાડ જેવો ન માનતો એ વડનું ઝાડ જેવો હું નથી અત્યારે આપણે બંને સીધ ભેડા બેઠા છીએ અત્યારે તું અને હું આપણે બે ભેગા છીએ તારે જે જે કરવું હોય ને એ તારામાં જેટલું સામર્થ્ય જોઉં છું કે તારી શક્તિ કેટલી છે સોળ વર્ષની અવસ્થા અને ઓલો આવડો મોટો કેટલાને પગમાં પાડી દીધા હોય એને સોળ વર્ષનો એક કિશોર આવી ચેલેન્જ આપે તારાથી થાય તે કરી લે અને વડ હામે હુકાઈ ગયેલો જોવે પછી વિચારો આપણે કદાચ તાકાતવાળા વાળા હોય પણ વડ હું દેખાય તો થોડા તો ઢીલા પડી જાય પણ આ તો ભગવાન છે ભગવાન છે એને કોઈની બીક ના હોય કાળ પણ જેનાથી થર થર ધ્રુજે છે એ ભગવાનને કોણો ભય હોય મહારાજ કે મને વડ જેવું ન જાણતો તારાથી થાય તે કરી લેજા અમે તારું સામર્થ્ય જોવા માટે જ અહીંયા આવ્યા છે મહારાજ કે અમારે અહીંયા કારણ જ છે કે તારી તાકાત કેટલી છે એ જોવા જ આવ્યા છે અત્યારે શક્તિ છુપાવી નહીં તારામાં જેટલી તાકાત હોય બધી બતાવી દે હું જોવા તો આવ્યો છું એક પણ તારી શક્તિ છુપાવીને રાખતો નહીં તારી પાસે જેટલું આજ સુધી સાધના કરીને ભેગું કરેલું હોય બધું ઠાલવવા માંડ હાલ પોટલું ખોલ તારું અમારા જેવું ખાજ તારી પાસે આવ્યું નહીં હોય તો તને જેમ ફાવે એમ કરી લે મારા જેવું ખાન ઉતાર પાય નહીં આવ્યું હોય તાથી થાય તે કર સામ્રથ તેરો હમ દેખન આયે અબ કછો નહીં છપી રખાય હમ જૈસે તેરે ખાજન આવા હમ જૈસે તેરે ખાજન આવા તારું સામર્થ્ય જોવા જ આવ્યા છે ત્યારથી થાય તે કર વાત સાંભળીને બીજા નરનારીઓ પોકારીને વર્નીના ચરણોમાં પડ્યા વરની જ્યારે આવી ખુમારીથી વાત કરે છે ને ત્યારે પીબેકની સાથે ગામના જે નરનારીઓ આવ્યા છે એ બધા વરણીના ચરણમાં પડ્યા અને વરણીને ચરણોમાં પડીને કહેવા લાગ્યા હે વરની તમે આ પીબેકની સામે બળ ન કરતા કેમ જે આમાં તો તરત જ મરવાનું થશે આની સામે બળ કરવા જેવું નથી તમારાથી મોટા મોટા જટ્ટાધારીઓને દાઢીઓવાળા કેવા મોટા સિદ્ધિઓ આકાશમાંથી પથરા પાડે એની એની એ આની સામે નથી ટક્યા આની હામે ના થશો તમે આવા રૂપાળા આવા તેજસ્વી અને આવા છો અને તમે આટલી ઉંમરે મૃત્યુને ભેટશો અમને નહીં ગમે તમને મારી નાખશે આ તો થોડીક જ વારમાં એક સેકન્ડનું કામ છે અમે તમને હાથ જોડીએ છીએ ભલા થઈને તમે એના પગમાં પડી જાઓ નર નારીઓ એને વર્ણીને જોઈને દયા આવે છે એ પીબેકના ચમચાઓ નથી પણ એને જોયા એ વર્ણી તરફ વર્ણીનું જે સૌંદર્ય છે રૂપ છે લાવણ્યતા છે એ જોઈને એમ થાય છે કે આવો છોકરો મરી જશે આના હાથે પાછું મહારાજનું શરીર લોહી ચુંબક જેવા ખેંચે એટલે નરનારીઓને દયા આવીને ભગવાનને આવું કહેવા લાગ્યા ત્યારે વર્નીએ લોકોને કહ્યું तब वरनी बोलत बे हम देहा देन को आए से जिय को मारे नहीं ऐसे कोए जिया को मारे ऐसे ऐसे नहीं कोई यू जानी निरबे बोलत सोई यो जाने निर्बे बोलत सोई देह जिदो ईश्वर केरा ईश्वर से सम नहीं अब ईश्वर ने दारे हो वही जैसे ने दारे हो वही जैसे સબ બાત બની આવશે સબ બાત બન્યા વહીશે બોલત ગામના લોકોએ કીધું કે હે વરની તમે આના ચરણોમાં પડી જાવ આની સામે બળ કરવામાં કોઈ જ માલ નથી ત્યારે વર્નીએ લોકોને કહ્યું હું તો આને મારો દેહ અર્પણ કરવા જ આવ્યો છું મહારાજ કે મારે મારું શરીર એને આપવું જ છે એટલે જ આવ્યો છું કેવી ખુમારી છે કેવી ખુમારી છે આ આપણા ઈષ્ટદેવની ખુમારી ગમેવો મોટો ચમરબંધી મળે ગમેવો મોટો તાંત્રિક મળે પણ ભગવાન સ્વામિનારાયણને દિલથી ભજવાવાળો ભગવાનનો ભગત એનાથી ડરી ન જાય કોઈ આપણને મંત્ર ને જંત્ર ની ધમકીઓ આપે ભગવાન આપણે ભજીએ છીએ એના ધર્મ નિયમ જો પાકા પાડીએ છીએ ભગવાનનો ભગત ક્યારેય પણ કોઈ જંત્ર મંત્રવાળાથી બીવે નહીં હા કાચા પોચા હોઈએ તો પછી બધું જ થાય કાચા ભગત હોઈએ આપણે તો બધું થાય પાકા ને ના થાય કશું જ ના થાય સ્વામિનારાયણ મહામંત્ર થી જો ભૂત ભાગી જતા હોય તો બીજી વાત જ ક્યારે એ મહામંત્રમાં એટલી તાકાત છે પણ ચારિત્રહીન જીવન હોય જીવનની અંદર કોઈ પ્રકારનો ધર્મ ન હોય અને ફક્ત ભગતનું કે સંતનું લેબલ લઈને ફરતો હોય તો એની ઉપર તો બધી જ અસર થાય કારણ કે એનું અંતકરણ મલિન છે ઉપરથી દેખાવ માત્ર છે નહીં તો ભગવાનના ભક્ત પાસે મંત્ર જંત્રની શું તાકાત કોઈ તાકાત નહીં મહારાજ કે અમે તો શરીર આપવા માટે જ આવ્યા છીએ આ દેહ અને જીવ તો ઈશ્વરના છે એને આધીન છે અત્યારે કોઈ ઈશ્વરથી અધિક સમર્થ નથી ઈશ્વરે જેમ ધાર્યું હશે તેમ જ બધી વાત થશે મહારાજે લોકોને શું કીધું કે આ જીવ અને શરીર તો ભગવાનને આશરે છે એની ઈચ્છા હશે એમ થશે શ્રી કૃષ્ણ એકને જ પરમેશ્વર કહેવાય છે એ સિવાય કોઈ પરમેશ્વર નથી કદાચ કોઈ બીજા ઈશ્વર કહેવાતા હોય તો તેઓ શ્રીકૃષ્ણના દાસ છે એમ તમે સૌ માનજો શ્રીકૃષ્ણના તમોગુની ને રજોગુની ગુલામ અનેક છે તે બધા અમને હરિભક્ત જાણીને અમારી સેવા કરે છે એમ કહીને એ વખતે દ્રઢ કરીને બેસી ગયા બીજા બધા પાછળ છુપાઈ બેઠા મહારાજે કીધું અમે તો શ્રી કૃષ્ણ નારાયણ સિવાય બીજા કોઈને ભગવાન જાણતા કારિયાની બીજું વચનામૃત મહારાજ કે આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી એવી જે નિષ્ઠા મહારાજ આમાંથી આપણને એ કહેવા માંગે છે કે મહારાજ શ્રી કૃષ્ણ ભગવાનના મિસે કરીને આપણને શીખવાડવા માંગે છે કે આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી આવું માનો પ્રથમના સત્યાવીસમાં પ્રમાણે આ બ્રહ્માંડમાં જે જે આશ્ચર્યો થયા છે થઈ રહ્યા છે થાશે એ બધાય મને મળ્યા એવા જે આ મહારાજ એના વતે જ થાય છે મારા મહારાજનું આપેલું બધા પાસે છે બાકી રજોગુણી મહારાજ કે રજોગુણી હોય કે તમોગુણી દેવી દેવતાઓ હોય એ બધા કૃષ્ણના ગુલામ છે કેતા ભગવાનના ગુલામ છે એ કાંઈ કરી શકવાના નથી અમને મહારાજનો ભગત હોય ને એને પણ આવી ખુમારી હોય એને પણ મંત્ર જંત્ર કશું ના કરી શકે લુણાવાડા પાસે હરિપર ગામ છે એ હરિપર ગામની અંદર માવજી સુથાર રહેતા અને નાનપણથી એ માવજી સુથાર મંત્ર જંત્ર જાણતા અને એમની બાજુની અંદર પડોશમાં એક મોરારજી બ્રાહ્મણ રહેતા હતા એ મોરારજી બ્રાહ્મણ સત્સંગી હતા પણ આ માવજી સુથાર હતા એ જંત્ર મંત્ર મેલી વિદ્યા જાણવાવાળા એટલે મોરારજી બ્રાહ્મણ એમને એવું કહે કે માવજી તમને આ જંત્ર મંત્ર બધું આવડે છે પણ આનાથી તમારું કલ્યાણ ના થાય હા આનાથી તો તમારા જીવનને અંતે નુકસાન જ થાય અને બહુ સાચી વાત છે તમે કોઈ જંત્ર મંત્ર જાણવા વાળા કે જે લોકો આ જાદુ ખેલ કરતા હોય છે એની અંદર જે મેલી વિદ્યાનો ઉપયોગ કરતા હોય છે એ લોકોની પાછલી જિંદગીના દુઃખ ક્યારેક કોઈક જગ્યાએ જોજો કોઈને પૂજજો કોઈને હોય એને અતિ દુઃખદાયી જીવન જાય છે આ મંત્ર જંત્ર તમારું કલ્યાણ નહીં કરે જાદુગર એક જાદુગર મંગલ તરીકે જે પ્રખ્યાત હતા એક વખત સ્ટુડિયોની અંદર કેસેટ બનાવવા સંતો ગયા હતા ત્યારે ત્યાં ભેગા થઈ ગયા એનો જે શો પહેલા બધું આપતા હોય ને એનું રેકોર્ડિંગ કરવા આવેલા ખાસ બાર પંદર વરસ થયા હશે પણ એને ત્યારે કીધેલું ત્યાં કે મહારાજો અમે આ બધો જાદુ કરીએ છીએ પણ અમારી પાછલી જિંદગીની અંદર અમારે જે દુઃખ ભોગવવાનું છે ને એમાં ખાલી તમે તમારા ભગવાનની એટલી પ્રાર્થના કરજો કે દુઃખ અમને ઓછું પડે અત્યારે તો દુનિયા અમે બધું કરીએ છીએ પણ પાછલા જીવનમાં બહુ દુઃખ છે આવું એને કીધેલું મને હજુ સ્મૃતિ છે કહેવાનો અર્થ એ છે કે મેલી વિદ્યાઓ જંત્ર મંત્ર બધું જ છે આજે કોઈને મારી નાખવું હોય તો એવા મંત્રો પણ છે પૂજ્ય સુરત સ્વામીએ વચ્ચે એકવાર કથામાં કીધું તું મારણ મંત્રો બધું મેલી વિદ્યામાં બધું જ છે વસીકરણ મંત્ર છે કોઈને કરી લો એ વ્યક્તિ જ જ દેખાય બીજું કંઈ નહીં પણ હા એ મંત્રો પણ છે એ વિદ્યા પણ સાચી છે પરંતુ એ વિદ્યા ભગવાનના ભગત ઉપર અસર કરી શકતી નથી કરોડ મેલી વિદ્યાઓ ભેગી થાય પણ જો ભગવાન સ્વામિનારાયણનો સાચો ભગત છે અરે દસ વર્ષનો બાળક કેમ નથી ભગવાન સોમેનની કંઠી બાંધેલો એની ઉપર મેલી વિદ્યાની અસર નહીં થાય જો એ મહારાજને મહારાજના આશરે હોય તો પણ ભગવાનનો આશરો હોય તો બધું જ થાય ને માવજી સુથાર જંત્ર મંત્રને જાણે છે મોરારજી વિપ્રાય કીધું તમારું કઈ સારું નહીં થાય આમાં ત્યારે માવજીને કે છે જો તમારે કલ્યાણ જોઈતું હોય તો તમે ભગવાન સોમેણના આશ્રિત થાવ ઓલો માવજી સુથાર કે હું મારા મંત્ર જંત્ર ની મોટ સ્વામિનારાયણ ઉપર નાખું અને જો સ્વામિનારાયણને કાંઈ ન થાય તો હું સ્વામિનારાયણ ભગવાન જીવની મૂર્ખામી થજો ત્યારે ઓલા મોરારજી બ્રાહ્મણ કે સ્વામિનારાયણ સુધી જવાની જરૂર નથી તારી પાસે જેટલા મંત્ર જંત્ર હોય ને દાના લઈને અત્યાર ચાલુ કરી દે હાલ મારી પર નાખ મારી ઉપર જ નાખ અને જો અસર ના થાય તો સ્વામીનાયન ભગવાનનો આશ્રિત થઈશ ઓલો તો વિચારમાં પડી ગયો મારા મંત્ર થી આખા ગામમાં બધા બી જાય અને આ મોરારજી મને એમ કે મારી ઉપર નાખ સ્વામિનારાયણ ની ઉપર નહીં મારી ઉપર નાખ હું એના ભજનના પ્રતાપે કેવો છું જો અને નાખી એની ઉપર એક પણ એનો વાળ વાંકો થયો મોરારજી બ્રાહ્મણનો અને ત્યારે માવજી સુથાર પગમાં પડી ગયો કે તમે તો બહુ મોટા તમને તો કાઈ ચમત્કાર આવડતો નથી પણ બહુ મોટા લાગો છો મોરારજી કે હું મોટો નહીં મારા દેવ મોટા છે એનું ભજન કરું છું એનો ધર્મ પાળું છું એ મારી રક્ષામાં છે એ ભગવાનને મળો ત્યારે સૌપ્રથમ પ્રથમ ગામની અંદર મહાપ્રસાદાનંદ સ્વામી આવેલા અને ત્યારે આ આ જે આજે મોરારજી બ્રાહ્મણ એ માવજી સુથાનને ત્યાં લઈ ગયો અને મહાપ્રસાદાનંદ સ્વામીએ એને વર્તમાન ધરાવ્યા અને કીધું સોમ્ય સોમેન ભજન કરજો માવજી સુથાર ઘેર આવીને સોમ્ય સોમેન ભજન મોટે મોટેથી કરે તે ઘરવાળાને ગમે નહીં તેને પૂરી દીધા રૂમની અંદર ઓરડામ પૂરી ને બંધ કરી દીધો દરવાજો પણ સોમેણ સોમેણ કરે મહારાજ રાત્રે આવ્યા અને માવજી સુથારને ત્યાંથી શરીર સહિત મહારાજ ઉપાડીને ત્યાંથી લઈ ગયા લક્ષ્મીવાડીએ ઘટપુરમાં લક્ષ્મીવાડીએ રોક્યા લક્ષ્મીવાડીએ રાત રહી અને ત્યાં પાછા ભજન કરવા લાગ્યા ત્યાં પાછા મહારાજ દેખાયા મૂર્તિની પાછળ પાછળ ચાલતા થયા અમદાવાદ મહારાજે માવજી સુથારને પહોંચાડ્યા અને અમદાવાદમાં મહાપ્રસાદાનંદ સ્વામી જેમને વર્તમાન ધરાવ્યા હતા એમની પાસે રહ્યા શ્વાસોશ્વાસ ભજન એમને સતત થતું પછી સાધુ થયા એમનું નામ ધ્યાનદાસ સ્વામી પાડ્યું ધ્યાનદાસ ચાર દિવસની સમાધિ થતી એ વધતી વધતી અઢાર દિવસની સમાધિ થઈ ગઈ સ્વામીની સ્વામી ફરતા અને પછી એ ચરિત્ર તમે સાંભળ્યું હશે ઘણી વખત કે અઢાર દિવસની સમાધિને સ્વામી એક ગામમાં રહેવું પડે ને પછી તો સ્વામી કે આવે આની સમાધિમાં આમ આમ મારે તો આગળ ગામડા ફરવાનું અટકે છે ગોપાલ સ્વામીને કીધું સ્વામી કે એમાં એને આશક્તિ આમાં છે તો કે હારી હારી રસોઈમાં છે બસ રસોઈ જમાડવા માંડો તો એ સમાધિ ઘટતી ઘટતી હાથ દીની થઈ ગઈ ગોપાલન સ્વામી કે હવે રાખજો નહીં તો હાવ જાશે એ આ ધ્યાનદાસ પણ ભગવાન સ્વામીનો પ્રતાપ તો જો જંત્ર મંત્રને જાણવા વાળો માવજી સુથાર એ ભગવાન સ્વામીને ત્યાં સાધુ થઈને બેસી જાય આ ભગવાન સ્વામીનો પ્રતાપ આવા તો એક નહીં કેટલા બધા મગનીરામ તાંત્રિક જો અદ્વૈતાનંદ સ્વામી સાધુ થઈ ગયા કેવો મોટો તાંત્રિક કેવો ભયાનક જટાઓ ઉતારીને ભગવાન સ્વામીને ત્યાં સાધુ થાય આવે આવા મોટા મહારાજ જેને મળ્યા હોય અને એ ભગવાનનો ભગત પછી દોરા ધાગાને જંત્ર મંત્રમાં જ્યારે ફસાઈને ત્યારે ભગવાન સ્વામીને શરમ આવે ક્યાં મારા આશરે બેઠો છે એક સમ્રતનું સરનું લય અને હા આવા તુચ્છ દેવી દેવતાઓના દોરા ધાગાને એની અંદર આ પડે છે શરમ તો આવે ને કોઈ મોટા રાજાએ આપ રાજાએ આપણને આશરો દીધો હોય એના આશરે આપણે બેઠા હોય અને તુચ્છ વ્યક્તિ પાસે રાજ્યના ત્યાં ભીખ માગતા ફરતા હોઈએ રાજાને પણ પોતાની આબુર ઉગઈને એવું લાગે એમ ભગવાન સૌમેનો આશ્રિત થઈને જંત્ર મંત્રને દોરા ધાગા કરે ને ત્યારે શ્રીજી મહારાજને શરમ આવે છે કે આને મેં ક્યાં અપનાયો આને મેં મારો છે એવું શા માટે કીધું આવું થાય છે માટે ભગવાનના ભક્તોને જો આ ઘટનાઓ આવી તો લાગડ ઘટનાઓ છે કે ભગવાનના ભક્તોના યોગે કરીને ભૂત પ્રેતાદિકના કલ્યાણ થયા હોય વડોદરાની અંદર કબ્રસ્તાન હતું ગોપાલ સ્વામી વખતે ત્યાં એ કબ્રસ્તાનની અંદર તો યવન લોકો હોય એની ત્યાં કબરો હોય ને અને ત્યાં નજીકની અંદર યવનોના ઘર અને એની અંદર ખૂનામાં એક સમડાનો વૃક્ષ હતું અને ત્યાં અવાવળ કૂવો એટલે જેમાં પાણી ના હોય એવો ખાલી કૂવો હતો એની અંદર એક એક મુસ્લિમ ઝંડ થઈને રહેલો ઝંડ હતો એ મુસ્લિમ ઝંડ થયો હતો રસ્તે આવતા જતા માણસોને પવન રૂપે પાડી નાખે અને પછી એ માણસ ઘણા સમય સુધી મંદવાડમાં રહે એનું આખું લોહી ચૂસી લે અને એના આત્માને ભૂત કરીને પોતાના ટોળામાં ભેળવી દે આવું કામ એ કરતો જંડ અને બહુ એને હજારોની સંખ્યામાં ભૂત બનાવેલા અને એ બધાનો મોવડી હા ભૂતોમાં એવું હોય ઘણી વખત ઘણા ભૂત સારંગપુરની અંદર ઉતારવા આવે ને તો એકના હોય લાખ લાખ ભૂત હોય લાખ લાખ એકની અંદર મોવડી હોય બે ચાર અને બાકી બધા એના શિષ્યો ન્યાય ચાલે પકડી પકડી માથા બારે મોટો એ ગુરુ બાકી બધા ચેલા ને એમ છે આ એટલું બધું હેરાન કરે સરકારી અધિકારીઓને પણ એને મારી નાખેલા એટલે સરકારી અધિકારીઓ અને બીજા મોટા માણસોએ ભેગા થઈને બધાને ખબર ગોપાલન સ્વામી બહુ પ્રતાપી સંત છે એટલે ગોપાલન સ્વામી પાસે પ્રાર્થના કરી સ્વામી આ એક ગામનો આ કુવો છે ને એમાં એક જંડ રહે છે એનો કઈ નિકાલ કરો એટલે સ્વામીએ ત્યાં સભામાં એક લખો ભગત બેઠો હાવ નાની ઉંમરનો આ લખો લખાણ કે જે આ આ લઈ અંદર ભરીને આશ્ચર્ય ના લાગે ત્યાં જે જાય એના પ્રાણ લઈ લેવા વાળો ઝંડ એની આગળ એક યુવાન લખો એને બોટલ આપીને એમ કેવું કે જા આ બોટલમાં પૂરીને લઈ લખો કે ન્યાજીન કરવાનું હું સ્વામી મને નથી ખબર કુવામાં ઊભો ઊભો સ્વામી ભજન કરજે એની જાતે આવશે ધુમાડાના ગોટા જેવું દેખાય બંધ કરીને લઈ આવજે હલો લખો ગયો આપણે જઈએ ગોપાળન સ્વામી જ આપણને મોકલે હાલો આપણે અત્યારે કે ગોપાળન સ્વામી કેવા મોટા હાલો ને આપણને ખબર હતી કે મોટા એ વખતે ખબર હોય અને સ્વામીએ કીધું એ બોટલ લઈને જા હું કહીએ સ્વામી મારું કામ છે બીજાને મોકલશો ડાયા હોય એટલે આમ એવું તો ના જાય હું નહીં જોઉં સ્વામી માર કામ છે થોડું બીજાને મોકલશો પણ જઈએ ખરા ગોપાલ ભરો પહોંચીએ એમ થાય ખરું ન્યા પેલો પકડશે સ્વામી તો અહીં મંદિરમાં બેઠા છે તાકાતવાળા પણ સ્વામી મંદિરમાં બેઠા ન્યા થોડા કે સ્વામી આવવાના છે પણ આ તો વિશ્વાસું હોય ને એ જ કરી શકે ને ગયા લખો ગયો ત્યાં જઈને કૂવામાં જઈને સોમેણ સોમેણ કર્યું ઓલો ઝંડ ઝંડ એની અંદર આવી ગયો ધુમાડા રૂપે ગોટા રૂપે બોટલ બંધ કરીને લઈ આવ્યા સભામાં લાવ્યા અને સભામાં લાવ્યા ને પછી ત્યાં આગળ ડાટો ખોલવાનો સભામાં આપણે બેહીએ ખરા થાય તો ગોપાળન સ્વામી ભલે એકલા બેઠા કે આ તો આપણો કેસ ન હોય ન્યા સ્વામીએ ઢાંકનું ખોલ્યું અને એ ધુમાડાના ગોટા જે પેલા ભરાયેલા હતા ને ને આ સભાની અંદર સીશો મૂક્યો અને સ્વામીએ ઓઢેલા વસ્ત્રને વળ દીધો સીસો ઉછળવા લાગ્યો દાંત ઉગાડીને સ્વામીએ પૂછ્યું કોણ છે ત્યારે પેલો જંડ કે હું જંડ છું આવતા જતાંનું લોહી ચૂસીને મારી નાખું છું મારું કુટુંબ પણ ભૂત થઈને મારી સાથે છે અને બીજા મેં ઘણા ભૂત ભેગા કર્યા છે પણ તમે સર્વને હું આ સભા જે બેઠી છે એને હું નૂરી ફિરસતા રૂપે દેખું છું અને ગોપાળન સ્વામીને કે તમે તો પેગંબર છો એવું કહેવા લાગ્યું એ જણ તમે મારું સારું થાય એવું કરો મારા પરિવારનું સારું થાય એવું કરો ત્યારે સ્વામી કે વડતાલ જઈને ગોમતીના કાંઠે રહેજે સંતોને હરિભક્તોના દર્શન કરજે સંતો ભક્તોનું એઠું ખાજે સાધુનો તને યોગ થશે ન્યા સાધુઓ બેઠા બેઠા વાતો કરતા હોય એ વાતોને સાંભળજે એમની વાત સાંભળી અને સત્સંગી થઈને પછી તું ધામમાં જઈશ એ જંડ બહુ આનંદ પામ્યો અને ત્યાંથી પવન વેગે ત્યાંથી ચાલ્યો ગયો ગોમતીજીમાં સ્નાન કર્યું પવિત્ર થઈને ગોપાળન સ્વામીના કયા પ્રમાણે રહેવાથી એનો મોક્ષ થયો પછી જંડનો દેહ મટી ગયો આ સંતો ભક્તોનું એઠું ખાધું એની વાતો સાંભળી એનો દેહ મટી ગયો અને મારવાડ દેશમાં વાઘરીને જન્મ થયો આનો જન્મ તો ન્યા થાય ને અને ન્યા જન્મ થયો અને એકલમળ સાધુના પ્રસંગથી સત્સંગનો રંગ લાગ્યો કોઈ એકલમળ સાધુ ફરતા ફરતા એ બાજુ ગયા હશે અને એના દ્વારા એને સત્સંગનો રંગ થયો અને પછી ભગવત ધામને પામ્યો પણ મારો કહેવાનો અર્થ એ છે કે આ સ્વામી સંપ્રદાયની અંદર કેટલા બધા મુક્તાનંદ સ્વામી સુરતમાં ગયા તોલા શેઠિયાનું વાહન ડૂબેલું અને એ જે વાહન ડૂબેલું અને એ બધા ભૂત થયેલા ભૂતિયા ઘરમાં સ્વામીનો ઉતારો આપ્યો છે અંગ્રેજ સરકાર વખતે એ ઘર જે ભૂતને પગડે જેને જોઈતું એ ફ્રી મળતું હતું અને મુક્તાનંદ સ્વામી લીધું ને ભૂતના કલ્યાણ કર્યા મારો કહેવાનો અર્થ એ છે કે ભગવાન સ્વામી નારાયણ આ તો મહારાજ પોતે છે એમને તો કંઈ જોવાનું નથી પણ મહારાજને મળેલા છીએ આપણે આપણે મહારાજના છીએ એટલે મંત્ર જંત્ર કામન ટુમન એમાં આપણને પ્રતીતિ ના આવી જોઈએ એનાથી કાંઈ લાભ થઈ જાય એવું ના હોવું જોઈએ બાર પટોળી ગામની અંદર એક ગયો બ્રાહ્મણ અને એ બાર પટોળી ગામની અંદર ખીમા ભગત હતા ખીમા વાઘ એ ખીમા વાઘ હતા ને ખીમા એક ઉતારો આપ્યો બ્રાહ્મણ જાણીને બે દિવસ ગામમાં ફર્યો અનાજ ભેગું થયું અનાજ વેચીને પૈસા લીધા પછી ખીમા વાઘની ઘરવાડી એકલી ઘરમાં હતી તો ઓલો બ્રાહ્મણ કે તમારા ધણીને છે ને પણોતી બેઠી છે ઓલી ઘરવાળી કે પણોતી બેહે તો શું થાય આહિર આહિર જાતિની સ્ત્રી હા કઈ બનેલા ના હોય અભન હું થાય પનોતી બે તો કે પનોતી બે તો ગામત્ર કરવા પડે અને હાજા બાંધા રે એની ઘરવાળી કે ખીમા વાઘની મુર્ખા મારો ધણી તો કે બે રોટલા જમી ઉપર દૂધનો તાહડો ભરીને ઝાડ નીચે હું તો છે કે તું ઘર ખાલી કર પનોતી તો તારે બેઠી છે હો અગાઉ દૂરથી રખડવું પડે ઘેર ઘેર નીકળ અમારે તો સ્વામિનારાયણનો આશરો છે કે અમારે હાની પનોતી આને મહારાજની ખુમારી કહેવાય આહિર જાતિની અભન સ્ત્રી હતી તોય મહારાજ અને મોટા સાધુ એને જોઈને રાજી થાય અને ભણેલા ગણેલા હોય એન્જિનિયરને ડોક્ટરો થયેલા હોય અને માંદળિયા બાંધ્યા હોય બોલો આવું જોયું છે જોયું છે એન્જિનિયરો ડૉક્ટરો લોયરો થયેલા હોય અને કેટલી પ્રકારના દોરા ધાગાઓ બાંધ્યા હોય કેટલી પ્રકારની વીટીઓ એની કેટલી પ્રકારની વિધિઓ હાલતી હોય વિધિ આલતી હોય લોભીઓ ત્યાં ધૂતારા ભૂખ્યા ના મરે એવું માટે ભગવાનનો ભગત ક્યારેય પણ આમાં ફસાય નહીં મહારાજ એવું કહેવા માંગે છે મહારાજ કે મારા આશરે બેઠા છોલા સિદ્ધો અને બીજા નરનારીઓ બધા શ્રીહરીની પાછળ છુપાઈને બેઠા એ વખતે પીબેક રીસ કરીને શ્રી શ્રીહરી ઉપર મંત્રેલા અડદ ફેંકવા લાગ્યો ચાલુ કરી દીધા એને વડને હુકવવાનો છે મહારાજને હુકવી નાખવા છે તે સિદ્ધ પીબેક નું એક રૂવાડા જેટલું પણ ચાલ્યું નહી ચાલતું હોય ત્યારે તે વિપ્ર પીબેક ખૂબ જ ખીજાયો અસમર્થ હંમેશા ખીજાય જેને જેટલું ખીજાવવું પડે છે સમજવું કે અસમર્થ છે અસમર્થ છે એ જ ખૂબ ખીજાયો અને બોલ્યો બ્રહ્મચારી હવે ખબરદાર રહેજે ધીરજ રાખજે વર્ની હવે તને માર્યા વિના સાજો સમૂહ છોડું નહીં આમ કહીને ફરીને એને મૂઠ નાખી તે મૂઠ પણ નકામી ગઈ ત્યારે થોડું વિચારીને બોલ્યો મેં તને મારવાની પ્રતિજ્ઞા કરી છે તને માર્યા વિના કોઈ દિવસ છોડીશ નહીં બે વખત ફેલ ગયો તોય હજુ બોલતો જાયશ કે હું તને છોડવાનો નથી વરની જે તારા ઈષ્ટદેવ હોય એને યાદ કર હવે તને માર્યા વિના મૂકું નહીં હવે કાળભૈરવની મૂઠ નાખું છું તેથી તારો દેહ રહેશે નહીં વર્નીએ કહ્યું હું તો તારી સામે બેઠો છું અભાગ્યા તારે જે કરવું એ કર લે બોલે ના કરીશ તારે જે કરવું એ કર તારે સામે બેઠો છે અહીંથી ભાગવાનો નથી જવાનો નથી તારાથી ડરવાનું નથી બેઠો છું ને તારી સામે ચાલુ જ રાખતું તારે જેટલી સાધના છે બધી અપનાવી લે પણ અભાગ્યા તારે જે કરવું હોય એ કરી લે પણ હું તો તારી સામે બેઠો છું પણ તું ખબરદાર રહેજે મારી સિદ્ધાઈ તાર પછી જોવી પડશે તારે જે કરવું હોય એ કર પછી હું તારી સામે થોડું કરીશ એની માટે તૈયાર રહેજે અત્યારે તારું જેટલું બળ હોય એ બધું પેલા વાપરી લે વારંવાર ખાલી બકવાદ કરીશ નહીં બહુ બકબક ના કરીશ મહારાજ આવું કે છે તારી સિદ્ધાઈને મેં જાલી પકડી લીધી છે તારી કેટલી સિદ્ધાઈ છે ને માપ નીકળી ગયું છે તું તારે કરે રાખ હવે આજુબાજુમાં ઓલા નર નારીઓને એ જે હોય એને કેવું લાગે આ તો એક સોળ વર્ષનો છોકરો આવી ચેલેન્જ આપે ઓલો બે વખત મુઠ્ઠી નાખે તોય કાંઈ ના થાય હુકવી દીધો એ કાંઈ ના થયું હવે કાલ ભૈરવને મોકલવો છે પછી પીબે કે ઉપર ભૈરવના વીર ધીરે રહીને ચલાવ્યા છતાં શ્રીહરી તો જેવા બેઠા હતા એવાને એવા જ બેસી રહ્યા તે સમયે બે ભૈરવ વીર ત્યાં આવ્યા પણ તેમાંથી કોઈ શ્રીહરિની સામું પણ જોઈ શક્યા નહીં તેથી તે શ્રીહરીને ચરને તત્કાળ પડ્યા અને તત્કાળ ક્રોધ કરીને વિકરાળ રૂપ કરીને પીબેકની પાછળ પડ્યા જે ખાડો ખોદે એ જ ખાડામ પડે પીબેકની પાછળ એ સીધો દોડ્યા અને પીબેક તરત જ ભૂમિ ઉપર ગબડી પડ્યો એના મુખમાંથી નાકમાંથી અપરંપાર રુધિર નીકળવા લાગ્યો તેને મૂર્છા આવી ગઈ બેભાન થઈ ગયો શરીરનું શાનભાન રહ્યું નહીં મોં ભર ઊંધો પડ્યો પાછું માથું આમ ઊંધું પડેલું એને બંને આંખો ફાટી રહી મોઢામાં તો ધૂળ ભરાઈ ગઈ પીબેકને તે ઘણી વાર સુધી પડે રહ્યો ત્યારે પાછો થોડો ભાનમાં આવ્યો અને જેવી મૂર્છા ઉતરી તેની છાતી થરથર ધ્રુપતી હતી છતાં ઉઠીને બળમાં બોલતો હતો બ્રહ્મચારી હવે તારી વાત છે ભય તો લાગી ગયો હતો એને કે આ સામાન્ય નથી પણ અભિમાની માનસ મરે ખરો પણ નમે નહીં વળે નહીં મરે ખરો પણ વળે નહીં ઓલી સિંદરી કાથી હોય ને એ બળી જાય પણ એના વળ તમે કાથી બળેલી જોઈ છે ને પણ આમ તમે એને બળ્યા પછીની રાખ જોવાને એવા જ દેખાય એમ અભિમાની માણસો એવા છે એ બળી જાય અને એવાને એવા પણ એ કોઈ દી માથું નમાવા તૈયાર ના થાય ધ્રુજે છે એની છાતી અંદર તો ધબકારા વધી ગયા છે કે આની સામે બાદ પીડા એવી નથી છતાંય પગમાં પડવા તૈયાર થાતો નથી ઊભો થઈને પાછો કે છે બ્રહ્મચારી હવે તારી વાત છે આ વખતે તારા ઉપર બટુ ભૈરવ મોકલું છું તે તત્કાળ તને મારી નાખે એવો બળવાન છે મહાકાળ રૂપ છે તરત તને ખાઈ જશે ત્યારે શ્રીયરીએ તેને કહ્યું મોકલ બટુ ભૈરવને હું તો અહીંનો અહીં જ બેઠો છું હું અહીંથી ખસ્યો છું ભાઈ ખસ્યો છું તું તાર મોકલને બોલે જ શા માટે તબ હરે કહે બે જ તે હા ઈહા હમ બેઠે હે એ હા હરિકો સામ્રથ જોઈ જન સબહી હરિકો સામ્રથ જોઈ જન સબહી અતિ મોદ બાય મન મે તબહી અતિ મોદ બાય મન મે તબહી મહારાજે કીધું હું નો અહીં બેઠો છું મોકલ તારા બટુ ભૈરવ ને એ સમયે શ્રીહરિનું આવું સામર્થ્ય જોઈને જે હાજર રહેલા લોકો હતા ને બધાને આનંદ આનંદ થઈ ગયો કે વાહ એ પરસ્પર બોલવા લાગ્યા હવે જો જે લોકો મહારાજને સલાહ આપતા હતા ને કે તમે જતા રહો આ છોડીને એ લોકો હવે વાતો કરવા લાગ્યા બોલત બાએ પરસ તે હો પીબક કે ગતિ સીધાઈ જે હો હરિતા કો અબ હરી કે ચરણ પરે હોય દીને એ બધા એ પરસ્પર બોલવા લાગ્યા હવે પીબેક ની સિદ્ધાઈ ગઈ શ્રીહરિએ તેનું સામર્થ્ય હરી લીધું છે હવે જો તે દિન થઈને હરિના ચરણોમાં પડે તો જ એની કાંઈ થોડી લાજ આબરું રહેશે પણ અત્યારે એની પાસે જઈને કે કોણ અભિમાનીને ને સલાહ કેમ આપવી ગઈકાલ મેં નહોતું કીધું અભિમાનીને સલાઈ સલાહ કોઈને દેવી હોય તો ના દેવાય એનું ભૂંડું થતું હોય ને તો અભિમાની એવો છે એને કહેવા જાવ ને મને નથી ખબર પડતી ઓછી બુદ્ધિનો છું મને ના આવડે અમને ના ખબર હોય અમને બધી ખબર જ હોય તમે કોણ મને કહેવા અભિમાની એક છોકરો આવ્યો એના બાપ ને બે યારે આવ્યા એટલે એના બાપે દંડવટ કર્યા એ છોકરો બેસી જ ગયો એ છોકરો સામે બેસી જ ગયો મારી એના બાપે એ છોકરાને એમ કીધું સ્વામીને દંડવટ કર ઓલા બાપ દંડવટ કરીને બેઠા છોકરો પલાઠી વાળીને બેસી ગયો એટલે ઓલાએ કીધું એટલે ઓલો છોકરો શું બોલ્યો ખબર છે અમને બધી ખબર હોય તમારે કંઈ કહેવાનું ના હોય ખબર જ હોય ને એમ કરીને ઊભા થઈને બે દંડવટ કરી લીધા પણ એના બાપ સામે જે કતરાઈને જોતો હતો એને બે ચાર વખત કીધું ડેડી બધી મને ખબર તમારે મન નહીં કહેવાનું બોલો હવે નાનો છે ત્યારથી જ જો આવો આવો છે એ મોટો થઈને કેવો થાય અને આવા અહંકારી સ્વભાવ આપણા બધાના છે ઊંડા ક્યાંક ને ક્યાંક આપણને કોઈ સાચી સલાહ દેવા આવે ને એટલે તરત જ કહીએ અમે કાંઈ અણહમજુ છીએ અમને કાંઈ નથી ખબર પડતી એમને અત્યાર સુધી આટલું બધું કર્યું હશે ભાઈ તમે કર્યું જ અત્યાર સુધી બધું સાચું છે પણ આ વખતે આ ખોટું કરો છો ભૂલ થાય છે સમજે ને ભૂલ થાય છે આ નિર્ણય તમે અત્યાર સુધી બધા સાચા લીધા પણ આ ખોટો લેવાય છે કેમ ખોટો લેવાય જ નહીં જેને હાચા નિર્ણય પચા લીધા હોય એકાવનમાં સાચો જ નિર્ણય એવું જરૂરી છે ભીષ્મ પિતાએ આખી જિંદગી ખોટા નિર્ણય નહોતા કર્યા પણ એક નિર્ણય ખોટો થઈ ગયો થઈ જાય તો કોઈક સુગ્ય માણસ કોઈક ભલો માણસ કોઈક હિતેચ્છુ માણસ કેવા આવે એટલું તો આપણે દરવાજો ખુલ્લો રાખવો જોઈએ જ કે આપણું અહિત થતું હોય અહંકારના યોગે કરીને ત્યારે આપણું અહમ કોક પાત્રની અંદર એટલું ઓગળેલું જોઈએ કે જે આપણને રોકી શકે ભાઈ જોજે આગ છે હળગી જઈશ આગ છે હળગી જઈશ નહીં તો ગાંડાની હોસ્પિટલમાં આગ લાગી તો ઓલા બધા કાઢવા આવ્યા બહાર નીકળો બહાર નીકળો ઓલા ગાંડા બધા જે કાઢવા આવે ને મારે અમારે આ બહુ દિવસે જોવા મળ્યું તમને ગમતું નથી કા તમને ગમતું નથી હામાં મારે તો બધા બચ્ચાવાળા વાળા બહાર નીકળ્યા બધા બળીને રાખ થઈ ગયા એમ અહંકારી માણસો આવા છે બળતા ને બચાવવા જાવ પણ અહંકારીને કોણ કે પીબેક ને કોણ કે તું પગમાં પડ ત્યારે એકે કહ્યું હજી તેને ઘણો મધ રહી ગયો છે એટલે ખુવાર થઈને મધ ઉતરવા દો ભાઈ આપણે કઈ કેવું નથી સમય બધું બતાવશે હજુ મધ છે ઉતરવા દો પીબેકમાં જેવો બળવાન મદ હતો તેવો જ સામે સાના શક્તિમાન મળ્યા છે આવું લોકો વાતો કરતા પછી પીબેક જ્યારે બટુવીર પીબેકે જ્યારે બટુવીર બોલાવ્યા ત્યારે તે શ્રીહરીને દેખીને તુરંત ભાગી ગયા પીબેકને જઈને વળગ્યા બટુવીરે રીસ કરીને પીબેકને જમીન ઉપર ફેંકી દીધો ફરી પાછા ઓલા લોકોએ ફરી માર્યો પીબેક બેહાલ થઈને પડ્યો થરથર ધ્રુજવા લાગ્યો ત્યારે શરીરની કાંઈ સુધ રહી નહીં આમ પડીને પીબેક ફરીથી ઊભો થયો ત્યારે શ્રીહરીને કહેવા લાગ્યો હવે કાલિકાના વીર મોકલું છું તને માર્યા વિના છોડશે નહીં પછી એને કાલિકાના વીરોને બોલાવ્યા ઘણી હિંમત આપી છતાં તે વીરો શ્રીહરિની નજીક જ ના આવ્યા પેલો કે છે પીબેક ચિંતા ન કરો તમે મારો પણ મહારાજનું તેજ જોઈને પેલા કાલિકાના વીરો પણ હિંમત કરી શકતા નથી છેટે આવીને રહ્યા જ્યારે તે પાછા ભર્યા ત્યારે પીબેકને જ વળગ્યા એને જમીન ઉપર ડાળીને પછાડી દીધો બોલો જેટલા શસ્ત્રો છોડ્યા કોને વાગ્યા પોતાને જ વાગ્યા પીબે કે વારંવાર અપાર દુઃખી થયો છતાં તે પોતાનું અભિમાન કલાક પછી જ્યારે તે ઉઠ્યો ત્રણ કલાક તો બે રહ્યો ત્રણ કલાક પછી પાછો ઉઠ્યો ત્યારે ફરીને શ્રીહગર શ્રીહરી આગળ આવીને બોલ્યો બ્રહ્મચારી તું બેસી રહેજે જે આવે તારી વાત છે આ કેટલો અભિમાની મનકો તો કેટલો અભિમાની કહેવાય ત્રણ કલાક પછી ઊભો થાય તો એનું અભિમાન નથી ઉતરતું આ પીબેકની કથા છે ને થોડીક કંઈક આપણી કથા છે જિંદગીની અંદર વર્ષો સુધી પછડાટ ખાધો હોય તો પણ આપણે નમ્ર નથી થઈ શકતા કોઈ હિતેચ્છોની વાત નથી સ્વીકારી શકતા કોઈને આપણે આદર્શ નથી માણી શકતા કોઈને મહાન નથી જોઈ શકતા કોઈને આપણી દીવા દાંડી નથી બનાવી શકતા કોઈ સદગુરુના છત્રમાં રહી નથી શકતા આ અહંકારી પીબેકો જ છે અહંકારી પીબેકો જ છે પોતાના જન્મને વૃથા કરવા માટે જ આ પૃથ્વી પર છે કાંઈક અહંકારી અહંકારે પોતે જ પીબેક છે અહંકારે પોતે જ પીબેકનું સ્વરૂપ છે આપણી અંદર પણ એ અહંકાર ક્યાંક કોક જગ્યાએ પીબેક સ્વરૂપે બેઠેલો છે એને કાઢવાનો છે હવે તમને હનુમાનના વીરને મોકલું છું તરત તારી હત્યા કરશે એમ કહીને એને હનુમાનના વીર મોકલ્યા વર્ણીને હજારો નમસ્કાર કર્યા હનુમાનજીના વીર કાંઈ જાય એ તો ભગવાનના ભગત એને તો વર્ણીને નમસ્કાર કર્યા દર્શન કરીને પાછા આવડ્યા અને પીબેકને વળગીને બે હાલ કરી દીધો જે જે ભૈરવ ભૂત વીરોને શ્રીહરીની પાસે મોકલ્યા હતા એ બધા સાથે મળીને વિપ્ર પીબેકનો નાશ કરવા આવ્યા એના બુરા હાલ થઈ ગયા એનું વિકરાળ મોઢું ફાટ્યું રહ્યું શરીરની બધી નાળીઓ ક્ષીણ થઈ ગઈ માથું જમીનમાં ભરાવી દીધું મોઢામાં ઘણી ધૂળ ભરાઈ ગઈ અત્યંત વિરૂપ દેખાવા લાગ્યો આંખોના ખાડા કૂવા જેવા ભયંકર થઈ ગયા એનું વર્ણન કરવામાં પણ ફાવતું નથી સ્વામી કે મને એનું વર્ણન પણ ફાવતું આવા બેકારનું શું વર્ણન કરવું નાકમાંથી ને મોઢેથી લોહી વહેવા લાગ્યું દુઃખને લીધે ઉઠવાની ચેતના પણ રહી નહીં ત્યારે પીબેકના સગા સંબંધીઓ ભેળા થઈને બધા આવ્યા અને શ્રીહરિના પગમાં પડ્યા બે હાથ જોડીને શ્રીહરિને વિનંતી કરવા લાગ્યા હે હરિ હે જગદ આધાર અત્યંત આકારથી ને નિર્દોષ છો છે મહારાજને હે અજીત આપ છો આપનું દિવ્ય સ્વરૂપ ચર્મ ચક્ષુથી જોઈ શકાતું નથી હે દીનદયાળ હે અધમના ઉદ્ધાર કરનારા હે કરુણાના સાગર કરુણાના સાગર હોવું એ તો તમારો શુભ ગુણ છે માટે હે દ્વિજ વર આપ અમારી વિનંતી સાંભળો આ પીબેક હવે પછી ફરીને આવું ક્યારેય નહીં કરે આપ સ્વયં ગર્વરહિત છો અન્યના ગર્વને ઉતારનારા છો ઉજ્જવળ નિર્દોષ મહાન ધર્મને ધારણ કરો છો આપણી જે પવિત્ર કીર્તિ છે તેને વિચારીને આ પીબેકના દોષોને ક્ષમા આપો અને માફ કરી દો તમે પીબેકને પોતાનું પાપ જ દુઃખરૂપ બન્યું છે આપ વર્ની તો સદા નિષ્પાપ છો જે સંત નિષ્પાપ હોય તે જ પાપીના પાપોને ધોવે છે કેવા સાધુ પાપીના પાપોને ધોવે જે નિષ્પાપ હોય જે જે ભગવા કપડાં કે જે સાધુના રૂપની અંદર શેતાન હોય એ કોઈના પાપ કેમ ધોવે ઓલા ચાર ભાંડ નહીં સાધુ થઈ ગયા ભાંડ ભવાયા ખેલ કરતા તો હારો આવડે ભૂખમરો હતો દુષ્કાળ પડેલો સાધુ આ વેશ હારામ હારો કોઈ દી ભૂખમરો આવે નહીં કોઈ દી ખોટ જ જાય નહીં ટ્વેન્ટી ફોર અવર બેનિફિટ જેની અંદર ફૂલ ફૂલ બેનિફિટ બધા પ્રકારના બેનિફિટ એ આ કપડામાં છે લાલ કપડામાં ભગવા કપડામાં બધા બેનિફિટ છે હેલ્થ ઇન્સ્યોરન્સ આવી જાય લાઈફ ઇન્સ્યોરન્સ આવી જાય તમારે રોજના ફૂડ સ્ટેમ્પ આવી જાય બધા સ્ટેમ્પ આવી જાય ગાડીના સ્ટેમ્પ આવી જાય ટ્રાવેલિંગના સ્ટેમ્પ આવી જાય માન મોટાઈ તમારે મેળવવી હોય તો એના સ્ટેમ્પ આવી જાય બધું જ મળે બધું જ મળે ખોટું સાચું જે કરો બધું માન્ય એવું છે આ હવે ખોટા થયેલા ચાર ભાણને ભાઈ નર્મદા કાંઠેર યા અને ત્યાં પછી ખાધા ઘી કેળા ને બધું લેર કરીને રૂપિયા ભેગા થયા ને પછી થોડું તાજા માજા થયા ને બધું લઈને પછી પાછા જતા એક વેશ્યાએ જોયું વેશ્યાને થયું કે આ મહાત્માઓ છે પગમાં પડું આશીર્વાદ માગું કાંઈ પવિત્ર થવું આખી જિંદગી પાપ કર્યા છે વેશ્યા પોતાના ઘેર લઈ ગઈ ઓલા કે તારે ત્યાં વાય તું તો પાપી કહેવાય ઓલી કે મફત નહીં દક્ષિણા દેવાની જ હાલો ભાઈ જતાં જતાં હોમ મળતા હોય તો ક્યાં છે ચાર જણને ને પછી વેચાશે આપણે ક્યાં અમે હાચા સાધુ છે આપણી જાતે ક્યાં સારી છે હાલો ને પેલી પગ ધોયા પાણી પીધું ને જમાડ્યા ને કેટલું પૂજન કર્યું ને આખા એના ઘરમાં પગલાં મારી પર રાજી રજો ને આશીર્વાદ દેજો કે આ જન્મે આ પાપ કર્યા છે નરકમાં ના જવાય ત્યારે એમાંથી એક બોલી ગયો એક બોલી ગયો નવ દિવસ નર્મદા નાયા ખાધા ઘી કેળા ને ખાંડ તું જાતની વેસ્યા અમે જાતના ભાંડ કોણ કોનું સારું કરે ભાઈ આવું બોલી ગયા અને નીકળે એમ નિષ્પાપ સાધુ હોય તો કોકના પાપને ધોવે જે પાપી જ છે જેનું ચારિત્રહીન જીવન છે જેને ધર્મનું ઠેકાણું નથી જેને ભક્તિનું ઠેકાણું નથી જે કપડાં માત્રથી જગતને છેતરવા માટે જ સાધુ થયેલો છે એવા સાધુ કોઈના કલ્યાણ કરતા નથી અંધશ્રદ્ધાળુ સમાજ હજારો અસાધુઓને પૂજે છે અને નરકે જાય છે પ્રેમાનંદ સ્વામીના શબ્દો છે એવા અજ્ઞાની ગુરુના સંગ થી રે લોલ પ્રેમાનંદ સ્વામી શબ્દો છે એવા અજ્ઞાની ગુરુના સંગ થી રે લોલ તે તો જાસો નરકે વગાડતા ઢોલ નર નારી જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ પ્રેમાનંદ સ્વામી કે જો તમે ખોટા ગુરુને મળી ગયા તો પ્રેમાનંદ સ્વામી કે હું તમને એડવાન્સ ચેક આપું છું કે ઢોલ વગાડતા વગાડતા નરકે જાશો આખી દુનિયાને કહેતા કેતા જાશો અને જો નિષ્પાપ કોઈ સદગુરુ મળી ગયા બ્રહ્મિષ્ઠ સદગુરુ મળી ગયા તો સો જન્મની કસર હશે તો વરતાલના પાંચમામાં શ્રીજી મહારાજ કે હું તમને એડવાન્સ ચેક આપું છું હો જન્મની કસર આ જન્મે ટળીને મારા ધામને પામશો સારંગપુરના દસમામાં એડવાન્સ ચેક આપે છે જે પ્રાપ્તિ એ સદગુરુને થશે એ જ પ્રાપ્તિ એ સમાગમમાં પડ્યા એવા તમને થશે આ મહારાજ આપે છે ઓલું પ્રેમાનંદ સ્વામી આપે છે ખોટા ગુરુ એ ક્યારેય કોઈનું કલ્યાણ કરી શકતા નથી હે હરી તો અત્યંત મહાન નિષ્પાપ છો પીબેક સમાન બીજો કોઈ પાપી નથી એના સંબંધ્યો કે છે આ અત્યારે અમને એવું જ્ઞાન થયું છે કે આ પીબેકનો ઉદ્ધાર કરવા માટે જ અહીંયા પધાર્યા છો જોયું એક પાપીના ઘરની અંદર પણ પરિવારજનો કેટલા સજ્જન હોય ભગવાનને ઓળખી ગયો આ પરિવાર પાપીના ઘરમાં કદાચ ઘણીક વખત કેટલાક પાપી માણસો હોય ને એ કે હું આટલું પાપ કરું તો મારું બધું ચાલ્યા જ કરે છે પણ ઘણી વખત એના ઘરમાં પતિવતા સ્ત્રી હોય ઘણી વખત એના સંતાનો એવા હોય તો એના કારણે એ પાપીનું બધું હાલતું હોય એવું થાય એવું થાય જ્ઞાન થયું આ પીબેકનો ઉદ્ધાર કરવા માટે અહીં પધાર્યા છો હવે કાંઈ કસર રાખશો નહીં સર્પ અને ગરુડ સર્પ ગરુડના હાથે પકડાયો છે આપના સમાન બીજો કોઈ ગુરુ મળી શકે નહીં આપે અમારા ઉપર કૃપા કરી છે તે સૌની વિનંતી સાંભળીને શ્રીહરી તત્કાળ એની પાસે ગયા એને ઉઠાડ્યો શ્રીહરિ તો આનંદ સંપન્ન હોવાથી વિશાળ છે મચ્છરનો રોષ મેરુની સી ગંતીમાં વિપ્ર પિબેક ઉઠ્યો શ્રીહરિના ચરણોમાં પડ્યો સાષ્ટાંગ દંડવટ પ્રણામ કર્યા એને સિદ્ધોને રસોઈ આપી પીબેક આવે ઉઠીને દંડવટ કર્યા મહારાજને અને સિદ્ધોને રસોઈ દીધી અને મુખમાં ભાવે તેવા સ્વાદુ પાક કરાવ્યા પીબેક તરફથી રસોઈ થયા છે પીબેકે બધાને જમાડ્યા પરંતુ આ જમાડી અને હવે પીબેક પોતાને ઘેર જશે ઘેર ગયા પછીથી ભગવાનનો આશ્રિત રહે છે કે દુષ્ટ માણસના સંગે કરીને પાછી બુદ્ધિ એની ફરે છે એ વાત આગળ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવશે ત્યારે એ વાત આવશે ઇતિશ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત હરિચરિત્રનું સાગરના દ્વિતીય પૂરમાં પીબે કે શ્રીહરિ પર અપનાવેલી મેલી વિદ્યા પોતે જ ખાધેલી પછડાટ એ નામે પાંત્રીસમો તરંગ સમાપ્ત થયો શ્રી ઘનશ્યામ મહારાજ